जसदण तालुकाना गेला सोमनाथ मंदिरना गर्भगृहमां मात्र मळतियाओने ज प्रवेश अपाता समस्त ब्रह्म समाज द्वारा आवेदन पत्र आपवामां आव्युं हतुं। वर्षोथी पूजा करता भूदेवोने पूजनथी दूर रखाता उग्र रोष व्याप्यो छे। ब्रह्म समाज द्वारा करवामां आवेल रजूआतने ध्याने लईने जो तात्कालिक कोई उकेल लावामां नहीं आवे तो आंदोलननी पण चीमकी उच्चारवामां आवी छे। जसदण नजीकना गेला सोमनाथ महादेव मंदिरमां कोरोनाने ध्याने राखी छेल्ला बे वर्षथी ब्राह्मण साथे अन्याय थई रह्यो छे। पूजा करवा मंदिरनी अंदर प्रवेश करवानी वहीवटी तंत्र द्वारा मनाई करवामां आवी छे। साथोसाथ पाणीनो लोटो चढ़ावानी पण मनाई करवामां आवेल छे। गर्भगृहमां प्रवेश बंदी होवा छतां वहीवटी तंत्र द्वारा मळे त्यાઓને प्रवेश अपातो होवાથી જસદણ વિંછિયાના ब्रह्म समाजना आगेवानो નિમેશભાઈ શુક્લ, અશોકભાઈ ચાઉ, દકાભાઈ તેરૈયા સહિતનાએ ભારે રોષ સાથે જસદણ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું હતું। પરમિશન લેવા જાય છે તો એમને પણ કહી દે છે કે તમારે નથી જવાનું। એ ભટ્ટ પરિવારને આશરે હું અમારી તો પેઢી નહીં પણ પાંચ પેઢી પહેલાની વાત છે કે ગેલા સોમનાથમાં એ જતા હતા તો એમને તાત્કાલિકના ધોરણે બિચારાને ના પાડીને અમારા બ્રહ્મ સમાજની લાગણી એમાં પણ દુભાઈની છે। ભટ્ટ પરિવાર જે છે એ વેજલ બાપા ભટ્ટનો પરિવાર છે અને બીજા નંબરે ગેલા સોમનાથની અંદર અમારા બ્રાહ્મણોનું એવું યોગદાન છે કે જ્યારે માં મિનલદેવી માં સોમનાથ દાદાનો શિવલિંગ લઈને આવેલા ત્યારે એમાં સવામણ ઉપર તો જણોય અંદરથી મળી આવી હતી જેમાં અમારું બ્રાહ્મણોનું યોગદાન છે એમાં અમારા બ્રાહ્મણોનો ભોગ લેવાનો હતો જે એવું અમે કહીએ છીએ તો અમને વારસા વંશ વારસાગત જાજું નહીં અમારા દસ બ્રાહ્મણો પૂરતી ખાલી છૂટ આપી હોત તો સારું હતું એવી અમારી લાગણી અને માગણી છે। અંદર તો એની પોતાની જે કાંઈ છે વાવલા દવડાની નીતિ વાપરતા હોય છે એવું અમને જાણવા મળ્યું હતું। આવેદનમાં ઉલ્લેખ કર્યો છે કે અમે કોઈને પણ એને મોકલેલા છે અમે વાત કરી કન્ફર્મ કરીને પણ એમાં અમને કાંઈ પોઝિટિવ જવાબ મળેલ નથી। આંગે જસદણ શહેર બ્રહ્મ સમાજના પ્રમુખ નિમેશભાઈ શુક્લએ આક્ષેપો કરતા આવેદન પત્રમાં જણાવ્યું હતું કે કોવિડને કારણે મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરવાની સખત મનાઈ છે તેવું મંદિરના સત્તાવાળા કહે છે। છેલ્લા 50 વર્ષથી ગેલા સોમનાથ મહાદેવ મંદિર શ્રાવણમાં નિયમિત પૂજા કરવા અમે આવીએ છીએ। અમુક કાયદાને માન આપીએ છીએ પરંતુ આમાં ઘણા લોકોને અંદરથી પૂજા કરવાની પરવાનગી આપવામાં આવે છે। જો તંત્રને વિશ્વાસ ના આવતો હોય તો મંદિરના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે। એક બાજુ મંદિરમાં ગર્ભગૃહમાં મિનિસ્ટરને પણ જવાની મનાઈ કરવામાં આવે છે જે સારી વાત ગણાય પરંતુ આ રીતે વાલા દવલાની નીતિ અપનાવવામાં આવે છે જે ખોટું છે જેથી દાયકાઓથી ચાલી આવતી પરંપરા મુજબ કાયદાની મર્યાદામાં રહી બ્રાહ્મણોને પ્રવેશ આપવાની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે જસદણ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું। આજરોજ આવેદન પત્ર જે આપેલ હતું જસદણ શહેરના બ્રહ્મ સમાજના પ્રમુખ નિમેશભાઈ શુક્લને જાણ થતા કે ભાઈ આપણે ગેલા સોમનાથમાં બ્રાહ્મણોને શ્રાવણ માસ નિમિત્તે કોરોના મહામારીના હિસાબે પૂજા કરવા દેવામાં આવતી નથી અને સ્થાનિક તંત્ર દ્વારા અમુક જે સારા માણસો હોય છે એને દાદાને જળ ચડાવવા અને પૂજા કરવા જવા દેવાય છે એ અનુસંધાનથી એનો ટેલિફોનિક ચર્ચા થઈ અને અમે જસદણ વિછ્યા બ્રહ્મ સમાજના આગેવાનો પ્રાંત કચેરીએ આવેદનપત્ર દેવા ગયેલા હતા। આવેદનમાં ભાઈ એવો નિમેશભાઈનું કહેવાનું હતું કે પંકજભાઈ ભટ્ટ કરીને છે કોઈ એમને પૂજા કરવા દીધી હતી એ અનુસંધાને કે ભાઈ લોકલ જે વર્ષોથી પૂજા કરે છે બ્રાહ્મણો એને જવા નથી દીધા અને નિમેશભાઈના કહેવા પ્રમાણે જે બહારનાને પૂજા કરવા દે છે આ બાબતે આવેદનપત્ર આપેલું હતું ને। હરીશ તેરૈયા, લાઈવ ગુજરાત ન્યૂઝ, જસદણ।